અને હવે વાત મગફળી કૌભાંડની. જેતપુરમાં મગફળી કૌભાંડ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે. ખેડૂતોના સમર્થનમાં અને ભાજપની સરકારના વિરોધમાં પરેશ ધાનાણીએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. ઉપવાસ પર બેઠેલા ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે મુખ્યપ્રધાને અનેક વખત પત્રો લખ્યા હોવા છતાં આ મામલે કોઈ પગલાં લેવાયા નથી. મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પાછળ તેમણે ભ્રષ્ટાચાર છુપાવવા સરકારનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો. સાથે તેમણે માંગ કરી કે મીડિયા અને કોંગ્રેસને સાથે રાખી મગફળીના ગોડાઉનમાં સર્વે હાથ ધરવા. સત્યને છુપાવવા માટે સરકારી તંત્રનો ગેરઉપયોગ કરી અને વાત ઉપર પડદો પાડતી આવી છે અને આ ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે પેલા જામનગરનું આપા હોય, રાજકોટ હોય, ગોંડલ હોય, સાપર હોય, વારંવાર સરકારી ગોદાઉનોમાં આગ લાગવા માંડી અને ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે સરકારે જ આ ષડયંત્ર રચ્યું હતું. વાડી રે વાડી, શું છે દલા તરવાડી, રીંગણા લઉં બે ચાર, અરે ભાઈ લ્યોને દસ બાર. મગફળી ખરીદનારી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, મગફળીને કોથળામાં સીવનારી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ કોથળાઓને ટ્રકમાં લોડિંગ કરી, ટ્રાન્સપોર્ટિંગ કરી અને ખાનગી રીતે મેળવાયેલા ગોદાઉનોમાં ઠલવનારી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, મગફળી કાંડથી મોઢું ફેરવવા માટે પાણીપુરીનો મુદ્દો બજારમાં લાવવામાં આવે, મને લાગે છે કે આ સરકાર ગુજરાતના લોકોને હંમેશા ભ્રમમાં રાખવાનું કામ કરી રહી છે. મગફળી કૌભાંડ મામલે સીએમ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેટલાક સેન્ટરોમાંથી ફરિયાદો મળી છે અને હવે આ મામલે જવાબદાર ભાજપનો હોય કે પછી કોંગ્રેસના કોઈને પણ છોડવામાં નહીં આવે. જેને ખોટું કર્યું છે એને ખાલી પેટલા પૂરતું નહીં, હજી સંપૂર્ણ જે જથ્થો વેચાતો જશે ત્યાં સુધીમાં સંપૂર્ણ જથ્થામાં ક્યાંય પણ ખોટું થયું હશે, પછી એ ભાજપવાળો હોય કે કોંગ્રેસવાળો હોય, કોઈને છોડવામાં નહીં આવે તેવી વાત સરકારે કીધી છે ને આજે પણ એને હું પુનરોચ્ચાર કરું છું.